हेलो एवरीवन, स्वागत करूँ छू फरी एक वार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर के ज्या तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी तेमज प्राइवेट नौकरीओने लगती अपडेट ए पण बिल्कुल फ्री में। आजनी वीडियो में बात करीशु गुजरात सरकार द्वारा अमल में मुकायेल केन्द्र सरकार पुरस्कृत संकलित बाढ़ सुरक्षा योजना। आ योजना अंतर्गत सरस मजानी भर्ती आई से प्रोटेक्शन ऑफिसर पोस्ट माटे डिटेल में बात करीशु। एना पहला अपनी टेलिग्राम चैनल में जोड़े जाजो, केम के हाल में त्या 20,000 करता पण वधारे मेम्बर्स जॉइन थई गया छे अने लाभ पण लई रह्या छे। तमे पण आजे ज जरूर थी जॉइन थई जाजो। बीजी बाजु महत्वनी अपडेट कॉम्प्यूटर फ्री कोर्स ने लईने, आ कोर्स बिल्कुल फ्री छे जेनी हुं वात करी रही छुं। कोर्स सांते तमने फ्री में सर्टिफिकेट मळशे जेनो उपयोग करी घरे बैठा 30,000 થી પણ વધારે તમે કમાણી કરી શકો છો અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમને આ કોર્સ ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોની નીચે લિંક આપેલી છે, ક્લિક કરો, ઈમેલ આઈડીનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરીને આ લાભ લઈ લેજો। તો વિડીયોમાં વાત કરીશું ICPS એટલે કે સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત આવેલી અલગ અલગ પોસ્ટ વિશે। 11 માસના કરાર આધારિત ભરતી કરવાની થાય છે। તો નીચે મુજબની કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ પંચમહાલ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ગોધરા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારે તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે જાહેર પ્રસિદ્ધ થયાના દિવસ 15માં નીચે મુજબની લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। તો દોસ્તો, આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। હવે આગળ વાત કરીશું તો કચેરીનું નામ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ ગોધરા અને જિલ્લો રહેશે પંચાયત। તો પંચમહાલ છે દોસ્તો, પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા તાલુકો છે, એમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની અંદર આ ભરતી આવી છે અલગ અલગ પોસ્ટ માટે। તો આજે એકમ છે, આજે જિલ્લા બાળ સુરક્ષા એકમ છે, એમાં બે અલગ અલગ પોસ્ટ છે। પહેલી કે પ્રોટેક્શન ઓફિસર અને બીજું છે સામાજિક કાર્યકર। તો પ્રોટેક્શન ઓફિસર બિન સંસ્થાકીય છે, જેમાં એક વેકેન્સી છે અને મંથલી 21,000 સેલરી મળશે। લાયકાત ધરાવતા ઉમેદવારો 21 થી 40 વર્ષની વચ્ચેની એજ ધરાવતા હશે તો અરજી કરી શકશે। લાયકાતની વાત કરીએ તો MRM, MSW, MRS, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ। વાત કરીશું અનુભવની, એક્સપિરિયન્સની, તો શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લઘુત્તમ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। દોસ્તો, બીજી પોસ્ટ સામાજિક કાર્યકર એટલે કે મહિલાઓની। સામાજિક કાર્યકર મહિલાઓ માટે જે વેકેન્સીઓ છે એમાં ફક્ત એક જ વેકેન્સી અવેલેબલ છે, 14,000 રૂપિયા સુધીની સેલરી મળશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MRM, MSW અને MRS, મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ થયેલા હોવા જરૂરી છે। જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે ઉંમર 21 થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે। જ્યારે લાયકાતની વાત કરીએ એના પછી અનુભવની વાત કરીશું તો શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લઘુત્તમ 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। બીજી કચેરી છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ગોધરા અને જિલ્લો રહેશે પંચમહાલ। તો પરામર્શકની આ વેકેન્સી છે, જેને ગુજરાતીમાં જે પરામર્શક છે તેને ઇંગ્લિશમાં કાઉન્સિલર પણ કહી શકાય। તો આ પોસ્ટ માટે હાલમાં એક જ વેકેન્સી છે, લાયકાત રહેશે MA ઇન સાયકોલોજી, MA ઇન સોશિયોલોજી અથવા MSc ઇન હ્યુમન ડેવલપમેન્ટ। આ પોસ્ટ માટે 17,500 સેલરી મળશે, 35 થી વધારે એજ હોવી જોઈએ નહીં, 2 વર્ષનો લાયકાતને અનુરૂપ તેમજ કાઉન્સિલિંગનો અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે। આ પોસ્ટ માટે દોસ્તો વાત કરીશું જરૂરી ઇન્સ્ટ્રક્શનની, તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી 15 દિવસની અંદર અરજી કરે, લેખિત અરજી કરવી ખૂબ જરૂરી છે। જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ભોંય તળિયે જિલ્લા સેવા સદન ભાગ 2 કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ગોધરાને મળે તે રીતે તમારે રજીસ્ટર રેડીથી મોકલવાની છે અરજી, તથા અધૂરી વિગતવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે। અરજીના કવર પર અરજીમાં જે જગ્યા પર અરજી કરેલ છે તેનું નામ ફરજિયાતપણે લખવાનું છે। ઉપરોક્ત જગ્યા માટે અરજદાર ફક્ત એક જ જગ્યા માટે અરજી કરી શકશે, બીજી જગ્યા માટે અલગ અરજી કરવાની છે। ઇન્ટરવ્યૂ પસંદગી માટે જરૂરી અને નિયત પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે, નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી રદ ગણવામાં આવશે। ઉપરોક્ત જગ્યાઓ પૈકી જિલ્લા બાળ સુરક્ષા એકમની ક્રમ નંબર 2 માટે ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે। ઉપરોક્ત 11 માસ કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગોધરા પંચમહાલને આધીન રહેશે। તો આ છે ભરતીની બાબતની મહત્વની જરૂરી શરતો। જે મિત્રો આ જરૂરી શરતો સમજેશે અને એ પણ જો તમારી આ શરતો આધીન રહેશે એટલે કે તમે આ શરતોને
पूरी पाड़शो अने लायकात धरावशो, वय मर्यादा धरावशो, तो दोस्तों आ पोस्ट माटे जरूरथी तमे लायक थशो अने तमे अरजी पण करी शकशो। तो जे मित्रोने आ माहिती गमी होय वीडियोने लाइक करीने खास जणावे। फरीथी मळीशुं, त्यां सुधी गुड बाय, टेक केर।